हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में। धोरण 7 सामाजिक विज्ञान तेमा पार्ट 7 भाग 2 दुर्गा पूजा थी बाकी छे, त्यांथी चर्चा साथे तमने समझावीश। हवे छे दुर्गा पूजा। पश्चिम बंगाल में दुर्गा पूजा नु विशेष महत्व छे, त्यानु खास महत्व छे। दुर्गा देवी ना महिषासुर पर ना विजय नी उजवणी दुर्गा पूजा उत्सव थी थाय छे, अने आ हवे 10 दिवस चालनारो आ उत्सव छे। आ उत्सवना दिवसे माताजीना मूर्तिना जळमां विसर्जन बाद तेने आ उत्सव मोटे भागे बधा ज राज्यमां नाना मोटा पाये उजववामां आवे छे। हवे छे नाताळ। ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરના ખ્રિસ્તી લોકો નાતાલને બીજું શું કહેવામાં આવે છે? ક્રિસમસ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે। આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી અથવા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે। આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવે છે, પ્રાર્થના કરે છે અને તેમજ એકબીજાને જુદી જુદી ભેટ આપે છે। હવે છે મહોરમ। હજરત મોહમ્મદ પૈગંબરના દહોત્ર શહીદના યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે। આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે અને મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે। હવે આગળ છે ઈદ। ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે, એક ઈદ ઉલ ફિત્ર અને બીજું છે ઈદ ઉલ અઝા। ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે। પવિત્ર રમઝાનના માસના રોજા એટલે કે ઉપવાસ પૂરા થયા પછી આ તહેવાર રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે અને નમાઝ પઢ્યા પછી એકબીજાને ભેટની ઈદ મુબારક પાઠવે છે। અને આગળ છે ઈદ ઉલ ઉઝા એટલે કે બલિદાનની ઈદ। આ ઈદના પવિત્ર હજ મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલ છે। હવે છે પતેતી। પતેતી એ પારસીઓનો મહત્ત્વનો તહેવાર છે। પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસે ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે। આ 5 દિવસમાંથી છેલ્લો દિવસ પ્રાશ્ચિતના દિવસ એટલે કે પતેતી તરીકે ઉજવવામાં આવે છે। પારસી લોકો પોતાના દ્વાર થયેલ ભૂલચૂક ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે। શું કરે છે વિદ્યાર્થી મિત્રો? પસ્તાવો કરે છે એટલે કે પતેતીના દિવસે તેમના પ્રાર્થના ગૃહ 11માં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે। પતેતીના બીજા દિવસે તેઓ નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે। હવે છે ચેટીચંદ, એને શું કહેવા છે? ચેટીચંદ। ચેટીચંદ એ સિંધી ભાઈ બહેનનો તહેવાર છે। ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે। તે એકબીજાના નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવે છે અને આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ એટલે કે પોતાના ભગવાનની ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ મીઠો ભાત તરીકે પ્રસાદ વહેંચે છે। હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ઉત્સવો શું છે? તો પહેલો છે નવરાત્રિ। આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી તેને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। નવરાત્રિ એ શક્તિ આરાધનાનો પર્વ છે। આ 9 દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે। નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રસ રમાય છે અને ગરબા એ ગુજરાતી આગવી ઓળખ થઈ ગઈ છે। હવે છે ઉત્તરાયણ। સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે કે ઉત્તરાયણ, તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે। હવે છે રથયાત્રા। જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના જુદા જુદા ભાગોમાં અષાઢ મહિનાના સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે। આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે। પહંદવેશી કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ એટલે કે બાલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે। જો વિદ્યાર્થી મિત્રો, જગન્નાથપુરીની રથયાત્રા એમાં એટલી બધી ભીડભાડ અને એના દર્શન તમને થાય છે। હવે મેળાઓ। ગુજરાતમાં વિવિધ જિલ્લામાં યોજાતા મેળા તે જિલ્લાની આગવી ઓળખાણ બની ચૂક્યા છે।
તરણેતળનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગર. વૌઠાનો મેળો અમદાવાદમાં. ભવનાથનો મેળો જૂનાગઢમાં. શામળાજીમાં ગદ્દારનો મેળો અરવલ્લી. અમદાવાદમાં ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ. ચિત્ર વિચિત્રના મેળા અને માધવપુરનો મેળો અને મીરા દાતારનો ઉર્સ મુબારક. એટલે ક્યાં છે? ઉનાવા. મહેસાણામાં જાણીતા આવા જુદા જુદા મેળાઓ છે. ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. ભારતીય સંસ્કૃતિમાં એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્ય છે. તે શાસ્ત્રીય નૃત્ય ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય વિશે જાણીશું. આવે છે કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા. કથન કરે સો કથક કહાવે ઉક્તિ જાણીતી છે. ખાસ કરીને 15મી અને 16મી સદી ભક્તિ આંદોલન પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. એમાં કથકના વિષયોમાં જોઈએ તો રાધા અને શ્રીકૃષ્ણની કથા, જેને શું કહેવાય છે? રાસલીલા. શું કહેવાય છે? રાસલીલા. મુઘલ બાદશાહના સમયમાં કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું, જ્યાં વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો. 15મી 16મી સદી પછી પરંપરામાં વહેંચાયું. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. આ બે પરંપરાઓ જયપુર અને લખનૌમાં સમાવેશ થાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી અને આ કલાને પૂર્ણ જીવન આપ્યું. પૂર્ણ એટલે ફરીથી નવું જીવન આપ્યું. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી પણ વિસ્તર્યું, એટલે કે ત્યાં જાણીતું છે. સ્વતંત્રતા મળે પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. જો ચિત્રમાં દર્શાવેલ છે કથક કલી. શું છે આ ચિત્રમાં? કથક કલી. કથક કલી એ કેરળ નૃત્યની પરંપરા છે, જેનો શાબ્દિક અર્થ છે નાટ્ય વાર્તાઓ થાય છે. અભિનવ અને એ નૃત્યનો આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્ત્વની ગણાય છે. સાત્વિક, રાસી અને તામસી ગુણો ધરાવતા પાત્ર મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્ર બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે. હવે આગળ જોઈએ તો મણિપુરી. શું છે વિદ્યાર્થી મિત્રો? મણિપુરી. મણિપુરી નૃત્ય એક પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તે ભારતના અન્ય નૃત્યથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. શું છે વિદ્યાર્થી મિત્રો? લાસ્ય અને તાંડવ. હવે આગળ જોઈએ તો આપણે તેના ભરતનાટ્યમ. શું લખ્યું છે? ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્રમાં ગ્રંથ ભારતની. આ છે મણિપુરીનું ચિત્ર. મણિપુરી નૃત્યમાં વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવી સંગીત લીલા વિલાસ જેવા નામનું પુસ્તક લખ્યું. આ નાટ્યશાસ્ત્રમાં ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથમાં રચ્યતા નંદીકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે પણ ભરતનાટ્યમની વિશેષ ચર્ચા કરી. તાંજોર તામિલનાડુમાં આવેલ છે, તેમાં ભરતનાટ્યમના નૃત્યનો વિકાસ થયો. હવે આગળ નેક્સ્ટ પીરિયડમાં તમને સમજાવીશ. ભાગ 3 નેક્સ્ટ પીરિયડમાં સમજાવીશ. ભાગ 2 અને 1 પૂરો થયો.